મૃતક ના પરિવાર ને કોઈ મદદ નહીં કરતા મૃતક ની પત્ની અને તેના બાળકો સહિત ના ટોળાએ મૃતદેહ ને કંપની ના દરવાજે લઈ જઈ ભારે હોબાળો મચાવતા અફરાતફરી નો માહોલ સર્જ્યો હતો. જો કે પોલીસ ની મધ્યસ્થી ના કારણે મિલ માલિકો એ મૃતક ના પરિવાર ને આર્થિક મદદ કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. મૂળ બિહાર ના વતની અને હાલમાં કડોદરાની પ્રિયંકા ગ્રીન સિટીમાં રહેતા 32 વર્ષીય કમલેશભાઈ ચૌધરી ગત 25મી એપ્રિલના રોજ રાત્રે દરમિયાન તાતીથૈયાની સોનાલી ડાઈંગ મિલમાં બોઇલર વિભાગમાં કામ કરતા હતા. તે વખતે ગરમ પાણી તેમના શરીર ઉપર પડતા તેઓ દાઝી જતા તેમને પ્રથમ કડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જો કે કામદાર કમલેશ ચૌધરીના મૃત્યુ બાદ પણ મિલ માલિકો દ્વારા કોઈ આર્થિક મદદ નહીં કરવામાં આવતા મૃતકની પત્ની તેના બે સંતાનો સાથે પતિનો મૃતદેહ કંપનીના ગેટ પર લઈ આવીને હોબાળો મચાવતા લોકટોળાઓ ભેગા થઈ ગયા હતા. જો કે આ ઘટનાની જાણ થતા જ કડોદરા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચતા તેમની મધ્યસ્થી સોનાલી મિલના માલિકોને મૃતકની પત્ની અને પુત્રીના નામે આર્થિક રકમ આપવાની તૈયારી બતાવતા મામલો થાળે પડ્યો હતો. इधर प्रियंका में रहती है, सम्राट सोसाइटी 94 नंबर रूम में. क्या हुआ? जल गए थे. क्या नाम है उनका और कहाँ काम करते थे? सोनाली कंपनी में काम किए हैं, कमलेश चौधरी नाम है. और दवा के लिए मतलब बोला तो बोलता है कि सीएम की कौन सा है अस्पताल तो उसमें जाओ, तो लोग बोला उसमें ठीक नहीं हुआ तो अपने से मैं दवा कराई, फिर अपने से पैसा बड़ा हॉस्पिटल में गई तो उसमें से वो ऐसा किया, फिर ये लोग ना पाड़ दिया, नहीं दिया, तब तो कैसा हो गया. क्या मांगे आपकी? क्या मांगे? 8 से 10 लाख रुपये. 8 से 10 लाख दे दीजिए. लोग आ रहे, दोनों बच्चा है कि मेरा खर्चा जिंदगी का चल जाए. जिंदगी से तो चले गए सर, इन दोनों बच्चा का मेरा खर्चा बराबर जिंदगी भर करिए.